નમસ્તે મિત્રો, આપને તો ખ્યાલ જ છે કે નોબત દર રવિવારે આપના માટે લઈ આવે છે અલ્પ સંવાદ, જેમાં વિવિધ ક્ષેત્ર સંકળાયેલી નામાંકિત વ્યક્તિઓના આપની સાથે સંવાદ કરાવે છે અને એ લોકો વિશે એમની પાસેથી આપણને ઘણું બધું જાણવાનું પણ મળે છે. આપણે સૌભાગ્ય છે કે આજે આપણી વચ્ચે ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ, લેખક, મંચ સંચાલક અને એક સમયના આકાશવાણીના રાજકોટ કેન્દ્રના સ્ટેશન ડિરેક્ટર શ્રી તુષારભાઈ શુક્લ આપણી સાથે મોજૂદ છે. આપણે એમની સાથે સંવાદ કરીશું. એમની પાસેથી અનેક વસ્તુઓ જાણવા મળશે. શબ્દોની રચના કઈ રીતે થાય, શબ્દો સાથે કેવી રીતે રમી શકાય, અને તેઓ સારી રીતે જાણે છે કે હંમેશા શબ્દો સાથે રમવું, કોઈની લાગણીઓ સાથે ન રમવું. અને એમની સાથે આપણે અત્યારે ચર્ચા કરીએ. નમસ્તે તુષારભાઈ. તુષારભાઈ, આપની સાથે એક એક નાનકડી વાત કરીએ તો, આપ જે શબ્દો સાથેના આપના સંબંધો છે એ ક્યારથી શરૂ થયા? આમ તો જન્મથી જ શબ્દ સાથે જોડાયો. પિતા લેખક, માં શિક્ષણના ક્ષેત્રમાં, ઘરમાં પુસ્તકો, એટલે વાતાવરણ જ સાહિત્યનું. એ પ્રકારે મારો ઉછેર થયો. શાળા કક્ષાએ પણ બોલવાની તક મળતી, વક્તૃત્વ સ્પર્ધાઓ હોય કે નાટક હોય, એ રીતે સતત હું શબ્દ સાથે કામ પાડતો રહ્યો છું. કોલેજમાં આવ્યા પછી કવિતા લખવાનું શરૂ કર્યું, એટલે એ રીતે શબ્દ સાથે નિસ્બતથી કામ લીધું છે. અને વિશેષ તમને કહું તો, ખાસ આપે કવિતા, ગીત, ગઝલ એ બધા ઉપર કામ કર્યું છે અને વિશેષ રૂપે તો ફિલ્મોમાં પણ ગીતો લખ્યા છે, તો ફિલ્મોના ગીતો વિશે આપ કંઈ કહેશો? ફિલ્મનું ગીત એ બહુ જુદી અપેક્ષા રાખે છે કવિ પાસેથી. એમાં ઘણે બધે ભાગે એવું પણ બનતું હોય કે સ્વરાંકન તૈયાર હોય, તમારે એ ટ્યુન ઉપર વર્ડ્સ મૂકવાના, તો એ કમ્પોઝિશન રેડી છે, શબ્દો તમારે આપવાના. ક્યારેક એવી કોઈ સિચ્યુએશન હોય અને એવી અનુકૂળતા હોય તો કવિ તરીકે એવી તક મળે કે પહેલાં આપણે લખીએ અને પછી સંગીતકાર સ્વરબદ્ધ કરે. મારા ગીતો ગૌરાંગભાઈએ, ગૌરાંગ વ્યાસે ઘણા બધા કર્યા છે. ત્યાં મેં એવા પ્રયોગો કર્યા પણ છે ને, ક્યારેક મારા જ ગીત લઈને સીધા જ ગૌરાંગભાઈએ સ્વરબદ્ધ કર્યા હોય, એવું પણ બન્યું છે. અને આનાથી વિશેષ જો આગળ વાત કરીએ તો, એવી એક સામાન્ય બાબત છે જે મારો ખ્યાલ છે કે ત્યાં સુધી આપ રોમેન્ટિક, પ્રેમ સંબંધી અને એવા બધા ગીતો વધારે લખ્યા છે. ના, એટલે પેલી એક લવ ગુરુની છાપ ઉભી થઈ ગઈ છે, કારણ કે એ જે મારું એક ગીત છે, દરિયાના મોજાં કઈ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ, એટલું બધું લોકપ્રિય થયું. એટલે એક છબી એવી ઊભી થઈ. મને પણ પ્રેમ મારા રસનો વિષય છે, એટલે મારા કાવ્ય સંગ્રહનું નામ જ પૂછીને થાય નહીં પ્રેમ પણ છે. તો એમાં ઘણી બધી રીતે મેં પ્રેમને જોવાનો, સમજવાનો પ્રયત્ન કર્યો છે. પ્રેમનો ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ છે, એટલે એ કેવળ હવામાંથી આવેલા શબ્દો નથી. મને પોતાને અનુભૂતિના સ્તરે જે કંઈ લાગ્યું એ મેં હંમેશા લખ્યું છે. એટલે પ્રેમ મને ગમે છે. અને આમ પણ માણસને માણસ સાથે જોડી રાખનારું એ એવું ઈશ્વરે આપેલું અણમોલ વરદાન છે. પ્રેમ નહીં હોય તો કદાચ, એટલે અસ્તિત્વ પ્રેમ શબ્દનું કાયમ નહીં રહે તો જગતમાં કોઈ ચીજ મુલાયમ નહીં રહે. એ મકુલ ઈ કુરેશી સાહેબનું શેર બહુ અદ્ભુત છે. હવે બીજું, આપણે મંચ સંચાલન ઉપર આપણે જો આવીએ તો, મંચ સંચાલનમાં આપણે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે, એમાંના કોઈ યાદગાર પ્રસંગો આપ કહી શકો? આમાં ઘણા, એટલે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો. એક જમાનામાં હું કોઈ ગરબાના શો હોય એનું પણ સંચાલન કાર્ય કરતો. સુગમ સંગીત તો મારો રસનો વિષય છે, એટલે એમાં ખૂબ કાર્યક્રમ, સભા સાહિત્યની હોય એવા પણ કર્યા, સરકારના ફંક્શન હોય અને સંચાલન કર્યું હોય. પણ એક સ્તરીય સંચાલન કરવાનો મારો આગ્રહ, મારી ભાષા જે છે એ પ્રકારની જ એમાં હું
શબ્દોને એ રીતે જ ઉપયોગમાં લઉં, એટલે અને સંકલન કલા તરીકે હું એને ગણું છું. સંચાલન પણ મને તો બહુ ગમતો શબ્દ નથી, કશું ચાલતું ન હોય ને ચલાવવાનું કામ ચાબુક લઈને કરતા હોઈએ એ છે, હું તો માત્ર પરવણીનું કામ કરું છું. એટલે એ રીતે મારી વાતને મૂકવાનો મારો પ્રયત્ન હોય છે. હવે એમાં સારા માઠા બધા અનુભવો હોય. એક એક એવો પણ અનુભવ હતો, એક કાર્યક્રમમાં ગરબાનો શો હતો અને દીકરીઓ, એક એવું ગ્રુપ હતું કે એ 18-20 દીકરીઓ બધા ગરબા કરતી, એટલે એ એક બે ગરબા સુધી એમને એમના એમ કોસ્ચ્યુમ ચાલે, પછી પાછી વિંગમાં જઈને એમને જે બદલવાના હોય એ બદલે અને પછી પાછા બહાર આવે, એટલે એ સમય લે. આવી જગ્યા હું ભરું તો પણ કેટલી વાર ભરું અને કેટલું કહું ને, ગરબાના કાર્યક્રમમાં જાજુ કંઈ કહેવાનું હોય નહીં. એટલે મેં કંઈ એ લોકોની એક વખત ફિલર તરીકે એમ લોકોના નામ બોલવાનું શરૂ કર્યું. થોડા નામ બોલ્યો એટલે ઓડિયન્સે એકદમ નામની સાથે હૂટિંગનો રિસ્પોન્સ આપવા માંડ્યો. એટલે હવે આટલા વર્ષોના અનુભવથી હું સમજતો હતો કે એમને કંટાળો આવે છે, એટલે મેં સરળતાથી એમને કહ્યું કે તમે સમજી શકો એમ છો કે આ નામ એટલા જ માટે હું બોલું છું કે આ દીકરીઓ તૈયાર થાય છે, તમારી દીકરીઓ છે તમને, કારણ કે ગરબાના કાર્યક્રમમાં આવનારા બધા વાલી જ છે એ લોકોના. મેં કહ્યું તમને ખબર હોવી જોઈએ કે તમારી એક દીકરી પણ ઘેર જ્યારે તૈયાર થતી હોય છે ને ત્યારે કેટલો સમય લેતી હોય, તો 18 દીકરીઓ છે એ તૈયાર થઈથી ને આવે તો જ એમને ગમે. એટલે તમે સંયમ રાખો તો વધારે સારું, પણ તમે જો આજ ચાલુ રાખશો તો એ શોભાસ્પદ નથી. એટલે એટલી વારમાં છોકરીઓ તૈયાર થઈ ગઈ, આવી ગઈ ગરબામાં. પછી હું ગયો નહીં બાકીની એક પણ ગરબાની ઉદ્ઘોષણા કરવા મંચ ઉપર. પેલા આયોજક બેન મને કીધા કરે કે તુષાર ભાઈ, મેં કહ્યું બેન તમે નિશ્ચિંત રહો, આ લોકોને જે મારે કહેવું છે મેં કહી દીધું છે, હવે બે ગરબા વચ્ચે તમે 5 મિનિટ લેશો ને તો પણ એ કશું જ નહીં બોલે, એમની જગ્યાએ ચૂપચાપ બેસી રહેશે. પછી તો હવે હું કરતો નથી, પણ એવાય અનુભવો થયા. અને નેચરલી અદ્ભુત દાદ પણ મળતી હોય કે ક્યાંક તમે બોલ્યા જ કરો, અમે સાંભળ્યા જ કરીએ, એવી દાદ પણ આવે. તુષારભાઈ મારે એક તમને એક નાનો સવાલ પૂછવો છે, જો કે આવો પ્રશ્ન પૂછાય જ નહીં, કારણ કે દરેક મા બાપને પોતાના દરેક સંતાનો વાલાઓ છે, એમાં કોઈ ભેદભાવ તો હોતો જ નથી. આપની આટલી બધી રચનાઓ છે પ્રેમ ઉપર, જેને કહેવાને કે વિરહ ઉપર, છેલ્લે આપણા મા ઉપર પણ તમે હમણાં લખ્યું હતું માતૃ દિવસ ઉપર, એમાંથી આપને ગમતી રચના સૌથી વધારે એ કઈ હશે એ આખી તમે કહી શકશો? સ્મૃતિ સાથ આપે બધી રચનાઓમાંથી, પણ એક રચના ચોક્કસ ગમે, કારણ કે મારી કવિતા મારો શબ્દ સ્વરબદ્ધ થઈને લોકો સુધી પહેલો પહોંચ્યો, એટલે હું છપાયેલા કવિ કરતા વધારે ગવાયેલો કવિ થયો. એટલે મારી એક રચના પહેલ વહેલી જે સ્વરબદ્ધ થઈ, સૌમિલ શામલે એને સ્વરબદ્ધ કરી, મેં તો આમ લખીને એને આપેલીને એક સાંજે એનો ફોન આવ્યો કે તુષાર ભાઈ તમે આવો, અને હું એના ઘેર ગયો ને એને હાર્મોનિયમ પર મને સંભળાવી. તારી હથેલીને દરિયો માનીને કોઈ ઝંખનાને સોંપે સુકાન, તારી હથેલીને દરિયો માનીને કોઈ ઝંખનાને સોંપે સુકાન, એને રેતીની ડમરીનો ડૂમો મળે એનો અલ્લાહ પેલી. એ ગીતમાં એક બીજો અંતરો એવો પણ છે કે કોની હથેલીમાં કોનું છે સુખ, કોની હથેલીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી. કોની હથેલીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી, મોસમના વર્તારા ભૂલી જઈને એક ઝંખનાને રાખવાની વહેતી, ને તારી હથેલીને કાંઠો માનીને કોઈ લાંગરે ને ઉઠે તોફાન, એના ઓસરતી વેળુમાં પગલા મળે એનો અલ્લાહ બેલી. મને લાગે જામનગરથી દરિયો નજીક છે એટલે મારી સ્મૃતિમાં પણ એ જ દરિયો આવે, ને દરિયો મારા પણ હૃદયની બહુ નજીક રહ્યો છે. બરાબર છે કે એની જે દરિયાની જે વાત છે એમ કે ઉછો દરિયાને કે મોજાને, હા એમાં પણ દરિયો છે, દરિયો બહુ નજીક છે. મેં કહું એમ, મને મારું આકર્ષણ હિલ સ્ટેશન કરતા દરિયાકાંઠાનું વધારે છે. દરિયો છે ને તમને તમારી અલ્પતાનો પરિચય તો કરાવે છે, પણ સાથે સાથે તમે પણ આ ભવ્યતાના ભાગ છો એવી અંદરથી એક અનુભૂતિ પણ કરાવે છે.
देवियों और सज्जनों, ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स जामनगर की ओर से मेरा नमस्कार। मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है, और हम आपके बच्चों की हौसला अफजाई के लिए हाजिर हैं। यहाँ है अनुभवी काउंसलर जिससे शिक्षा बोझ नहीं बल्कि मौज बन जाती है। 29 सालों से सफलता के शिखरों को फतह करते हुए इस वर्ष परीक्षाओं में ठकरार केवल और असौंदर्य मंथन ने गुजरात में टॉप किया है, और इस वर्ष स्कूल के 75 से ज्यादा विद्यार्थियों ने हिंदुस्तान के टॉप कॉलेजेस में दाखिला लिया है। ब्रिलियंट, अ कंप्लीट स्कूल विद चांस फॉर 100% स्कॉलरशिप जो आपको रखे आगे। डेमो क्लास 25 मार्च 2019 से शुरू। एक वीक डेमो तो बनता है यारो। चेयरमैन श्री अशोक भट्ट और मैनेजिंग डायरेक्टर श्रीमती उष्मिता भट्ट, हमारी एक नई ब्रांच शुरू हो रही है, प्रगति पार्क पार्ट 2 कृष्णनगर मेन रोड। फोन लगाया जाए। ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स, लिंडा लेन जामनगर। ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स। તો હવે જો મારી એક પોતાની ફરમાઈશ કે ભાઈ આજે તો દરિયાની વાત છે કે એમ પૂછીને થાય નહીં પ્રેમ, એની બે ચાર પંક્તિઓ પગલે પગલે જો તમે પૂછ્યા કરો તો પછી કાયમ ના રહેશો પ્રવાસી, મન મૂકી મોરશો તો મળશે મુકામ, એનું સરનામું સામી અગાશી। એટલે એ રચના મને એકદમ આખી યાદ નથી આવતી, પણ એમાં આ પંક્તિ ઘણા બધાને ખૂબ ગમી ગઈ છે। એનું સરનામું સામી અગાશી, ને મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમ જેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ, દરિયાના મોજા કઈ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ। હવે સાહેબ, એક અમારે જામનગર જે છે, જામનગર એક કલાભૂમિ છે, બરાબર છે, એટલા બધા કલાકારો છે નાટ્ય ક્ષેત્રે, લેખન ક્ષેત્રે, કવિ ક્ષેત્રે, બધી ક્ષેત્રે, અને અહીંયા ઘણા લેખકો પણ છે અને ઉગતા કવિઓ પણ છે। મારી આપને વિનંતી છે કે એ જે ઉગતા કલાકારો છે કે કવિઓ છે, એ લોકોને કંઈ આપ માર્ગદર્શન આપી શકશો કે ભાઈ કઈ રીતે જવું જોઈએ આગળ? એટલે સર્જનાત્મક કલાના તમામ ક્ષેત્રો એવા છે કે એમાં ટેકાથી ટકાય નહીં, એટલે એમાં તો સ્વપ્રતિભા જ કામ લાગે। એટલે સર્જક તરીકે જે મિત્રો કંઈ એ દિશામાં પ્રવૃત્ત છે, એ પોતાને ઠીક લાગે એમ લખે, ગઝલ જેવું સ્વરૂપ ઉપયોગમાં લેવા માંગતા હોય તો સ્વાભાવિક છે કે એમણે ગઝલનું છંદશાસ્ત્ર સમજવું પડે, ગીતમાં કામ કરતા હોય એમણે એના લયને સાચવવો જ પડે, અછાંદસ લખવા માંગતા હોય એમને ખબર હોવી જોઈએ કે કેવળ આ છાપકામની કલા નથી કે કટકે અડધું વાક્ય નાખું વાક્ય ને એવી રીતે લખીને કોઈ પ્રિન્ટેડ ફોર્મમાં પોએટ્રી આવે ત્યારે કવિતા લખી, અછાંદસનો એક બીજો જ વૈભવ છે। એટલે એ સૌની પોતાની સ્વકીય પ્રતિભા છે, હું એમાં ન પડું, પણ અભિનય કરે છે, લખે છે, એ બધાને એટલું કહું કે શબ્દ સાથે બહુ નિસ્બતથી કામ કરો, સમજવાનો પ્રયત્ન કરો જે શબ્દ સાથે કામ પાડો છો એને। આજની પેઢીને તો ખાસ મારે એ કહેવું છે કે શબ્દ ભંડોળ વધારો। હું આ રેડિયો જોકી થવા માંગતા અને એ દિશામાં પ્રવૃત્ત એવા ઘણા બધા સાથે જોડાયેલો છું, હું ભણાવું છું એ છોકરાઓને ઘણી વાર, અને મારી આકાશવાણીની આટલા વર્ષોની કારકિર્દી પણ રહી છે, મેં જોયું છે કે છોકરાઓ વાંચતા નથી। હવે ન વાંચો, ચાલો તમે પ્રતિભા વાળા હો તો ન વાંચતા એમ હું માનું કે ચાલો, પણ તો તમારો પોતાનો કોઈ સ્પાર્ક, કોઈ તણખો એ તો દેખાવો જોઈએ ને। જો એ ન હોય તો વાંચો ખૂબ। આ ફેસબુક ને વોટ્સઅપ ના જમાનામાં હું જોઉં છું કે છોકરાઓને એવું લાગે છે કે એ લોકો જે લખે છે ને એ કદાચ સાહિત્યમાં પહેલી વાર આવ્યું છે, એટલે એટલા બધા મુગ્ધ હોય છે। પછી તમે લાઈક ન કરો તો એનું એમને ઓછું આવી જાય, ઓછું આવી જવાથી અટકતા નથી, પાછા રૂબરૂ મળે તો પૂછે છે અને કહે છે કે તમે મારી રચનામાં કંઈ લાઈક તો કરતા નથી, હવે તો બેટા તારે સમજવું જોઈએ, પણ તું એટલું સરસ વિચાર વાંચ, વાંચીશ તો તને ખબર પડશે કે તું જે વાત કહેવા માંગે છે એ તારા કરતા પહેલા કહેવાઈ ગઈ છે, તારા કરતા કદાચ વધારે સારી રીતે કહેવાય છે, તું એને જરા જુદી રીતે કહે, અને એ માટે તારી પાસે જુદી અભિવ્યક્તિ જોઈશે, એ માટે શબ્દો જોઈશે। સૌથી વધુ જે મૂંઝવણ છે ને એ આ લોકો પાસે મર્યાદિત શબ્દ ભંડોળ,
એ માટે એ લોકોએ ખૂબ વાંચવું જોઈએ, ખૂબ લોકોને સાંભળવું જોઈએ. હું તો ઉચ્ચરિત શબ્દના ક્ષેત્રનો માણસ છું, સ્પોકન વર્ડનો, એટલે મને ખબર છે કે ખૂબ સાંભળે. જામનગરમાં ફરતા ફરતા તમામ સ્તરના લોકોને સાંભળે, પાનના ગલ્લે ઉભા રહેલા મિત્રોની ભાષા પણ સાંભળે, અને કોઈ કવિ સિદ્ધ કવિ કાવ્ય પાઠ કરતો હોય તો એને પણ સાંભળે, તો તમારી પાસે ખૂબ બધું વૈવિધ્ય આવશે. એનાથી તમારી ભાષા સમૃદ્ધ થશે. અભિવ્યક્તિ એ બહુ મહત્વની છે. અનુભૂતિ બધા જ પાસે હોય છે, કેમ તમે કીધું પણ પ્રેમમાં બધા પડે, ને બધા પ્રેમમાં પડનારા કાંઈ કવિતા ન કરે, ને છતાં કેટલાય બહુ સુખી આનંદથી પ્રેમ કરતા હોય છે, અને કવિતા કરનારા કેટલીક વખત કેવળ દાઢી વધારીને ફરતા હોય એમ પણ ભલે, એટલે એવું નથી, પણ કવિતા એ આકર્ષે છે ચોક્કસ, જરા જુદી રીતે કહેવાય છે એટલે ગમે છે તમને. તો મારી એટલી જ વિનંતી નવા સૌ સર્જકોને કે શબ્દને સમજો, શબ્દ ભંડોળ વધારો, ગાતા હો તો જે ગાવાના છો ને એ કવિતાના અર્થને અને એના પ્રત્યેક શબ્દને બરોબર પહેલાં સમજી લ્યો. તમે ગાઓ અને તમને ખબર જ ન પડતી હોય કે જે ગાઓ છો એનો અર્થ શું છે, એ બરોબર. તમે એક્ટર છો તો તમે સમજો કે જે શબ્દ બોલો છો એ તત્સમ શબ્દ છે, તદ્ભવ છે, બોલીમાંથી આવ્યો છે, એનો એનો એની લઢણ, એનો એનો બોલવાનો લહેજો, આ બધું ભેગું થાય તો એક સરસ અભિનય કલા તમે સિદ્ધ કરી શકો. તમે જે શબ્દો સ્ક્રિપ્ટ તમને ડાયલોગ આપ્યા છે એ ગોખી નાખીને બોલો તો એ ગોખાયેલું બોલાય છે, સમજાઈને બોલાય ત્યારે તમને જ આનંદ આવે, તો તમે કેરેક્ટરમાં જઈ શકો. તમે જે ગીત પ્રેમનું ગાતા હો એની અંદર જઈ શકો. આ મારે મારી વાત એક હળવાશથી જ પૂરી કરી છે, કારણ કે મિત્રોને એમ ના લાગે પાછા સલાહ આપવા માંડ્યા. પણ ક્યારેક કેવું થાય છે કે આ પેઢી ગુજરાતી લખતી વાંચતી નથી. કલાના આશીર્વાદ તો હોય, સુર સાધ્યો હોય બરોબર, પણ જે ગીત ગુજરાતી ગાય ને ત્યારે એ લિપિ લખે ઇંગ્લિશમાં. હવે હું બાજુમાં બેઠો બેઠો એક કાર્યક્રમમાં જોઉં અને મેં જ ઉદ્ઘોષણા કરીને વાત કરી કે હવે આ દરિયાના મોજાવાળી રચના જ કલાકાર રજૂ કરવાના હતા. હવે એમને એમણે આમ ડાયરી ખોલીને મારું ધ્યાન એમાં ગયું હતું તો એ ઇંગ્લિશ લિપિમાં લખેલું હતું. મેં કહ્યું આ મેં આવું કહ્યું છે, આમણે કીધું છે કે આ ગાવાના છે, ને આ તો કંઈ બીજું છે, હું તો સમજી પણ ન શક્યો કે આ દરિયાના મોજા એવું લખ્યું. અને એમણે ગાવાનું શરૂ કર્યું સરસ રીતે, દરિયાના મોજા સુરીલા પરફેક્ટ ગાતા ગાતા એમણે જમાવટ કરી દીધી. પણ આ જે છેલ્લી પંક્તિ આવી કે મનગમતો મોગરો મળશે વટાવશો વાંધાની વાડ જેમ જેમ એમ પૂછીને થાય નહીં પ્રેમ, એમાં એમણે સ્વાભાવિક છે કે લખ્યું ત્યારે ઇંગ્લિશમાં વાંધાનમાં VANDHA કર્યું, અને એમણે ગાતી વખતે એ વાંધાની વાડ ગાયું. હવે DHA ધ છે, અને ઢ કરવો હોય તો DHH કરવો જોઈએ, એ એમણે નહીં લખેલું, એટલે વાંચવાના ફ્લોમાં એમણે વાંધાની વાડ ગાયું. હવે મેં કીધું ભાઈ વાંધાની વાંધા હોવાની મર્યાદા દૂર થાય એના માટે તો આ ગીત છે. તો મિત્રો શબ્દ એ બ્રહ્મ છે, એની સાથે કામ પાડો, તો પૂજારીની જેમ આરાધકની જેમ કામ પાડો. શબ્દ એકવાર તમારા ઉપર રીઝશે ને તો બધા જ કામ સરળ થઈ જશે. તો મિત્રો આપ સૌએ માણ્યા શ્રી તુષારભાઈ શુક્લાને, એમણે બહુ સાચું કહ્યું છે કે વાંચન રાખો, વાંચન રાખશો તો શબ્દો મળશે, પછી શબ્દો ભેગા કરીને પછી જ્યાં કંઈ ઉતારવા તે ઉતારો. મારી દ્રષ્ટિએ તુષારભાઈએ એટલું બધું વાંચ્યું હશે, લખ્યું હશે, કદાચ બીજી શબ્દો મેં બીજા ભાષામાં એમ કહી શકું કે આખો ને આખો શબ્દોનો મધપૂડો છે, કે મધમાખીઓ જેમ ફર્યા કરતી હોય એમ શબ્દ એમની આજુબાજુ ફર્યા કરે છે, એમ મારી વાત છે. આપે જોવા માણ્યું હશે. તુષારભાઈ આપનો ઘણો ઘણો આભાર. થેન્ક યુ વેરી મચ અને આભાર દર્શક.